हेलो, गुड मॉर्निंग डियर स्टूडेंट। आई माय सेल्फ मिस्टर निहार दवे, योर गुजराती टीचर। बाळ मित्रों, आपणे धोरण पांचनी अंदर आगळ सरस मजानी श्रवण नामनी वार्ता सांभळी अने पण मजा पण आवी, कारण के आपणने रामायणनो एक भाग श्रवण विषे जे छे, श्रवण एक आज्ञांकित छोकरो हतो, एना माता पिताની સેવા કરતો, એના વિશે આપણે જાણ્યું હતું અને બહુ જ સરસ મજાનો એ પાઠ હતો। હવે આપણે ધોરણ 5ની અંદર એનાથી થોડાક આગળ જવાનું છે અને આપણો જે ધોરણ 5નો જે ચોથા નંબરનો જે લેશન છે એ છે ખિસકોલી। જો બાળ મિત્રો, જેમ આગળનો પાઠ પણ જે છે એ રામાયણની સાથે સંકળાયેલો હતો, એવી જ રીતે આ પાઠ જે છે, આ કાવ્ય છે, એ કાવ્ય આ ઉમાશંકર જોશીની કાવ્ય છે બાળ મિત્રો, આ પાઠ નથી, આ કાવ્ય છે। તો બાળ મિત્રો, આ જે કાવ્ય છે એ પણ રામાયણની સાથે જોડાયેલું છે અને તમને બધાને ખબર છે કે રામાયણ એક મહાન ગ્રંથ છે, બરાબર, એ આપણો ધાર્મિક ગ્રંથ છે। રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા આપણા ધાર્મિક પુસ્તકો છે, ધાર્મિક ગ્રંથો છે હિન્દુ ધર્મના। તો બાળ મિત્રો, જે રામાયણની અંદરની વાત આપણે આગળ જે છે શ્રવણ વિશે જે થયું હતું, શ્રવણ વિશેની વાત આપણે કરી હતી, હવે એનાથી આગળ જે છે કે જ્યારે રામને વનવાસ મળ્યો હતો અને રામને વનવાસ 14 વર્ષનો મળ્યો અને રામ, સીતા અને લક્ષ્મણ ત્રણેય વનમાં ગયા અને વનમાં ઘણા બધા અસુરોનો એમણે સંહાર પણ કર્યો, એટલે કે એમને માર્યા પણ ખરા। પણ એક વખત નાનો એવો પ્રસંગ એવો બને છે કે જ્યારે રાવણની જે બહેન છે એ શૂર્પણખા, એ જ્યારે ત્યાં કુટિયા પાસે આવે છે ત્યારે લક્ષ્મણ જે છે એ શૂર્પણખાનું જે નાક છે એ કાપી નાખે છે અને પરિણામે એ રડતી રડતી જે છે એ પોતે એના ભાઈઓ પાસે જાય છે। રાવણને ખબર પડે છે એટલે રાવણ તરત જ ત્યાં કુટિયા પાસે સાધુનો વેશ ધારણ કરી અને સીતાજીનું અપહરણ કરી જાય છે અને સીતાજીને પોતાના લંકામાં, પોતાની લંકાની અંદર લઈ આવે છે। પછી જે કહેવાય કે આગળ જે છે રામ લક્ષ્મણ એમને શોધતા શોધતા વાનરોની જે છે સેના એકઠી કરીને, વાનરોની સેના એકઠી કરીને રામ પોતે જે છે એ લંકા, શ્રીલંકા ઉપર ચઢાઈ કરે છે, એટલે કે રાવણની સાથે યુદ્ધ કરવા માટે। તેમજ બાળમિત્રો, રાવણની સાથે યુદ્ધ કરવા તેમજ સીતાજીને પાછા લાવવા માટે। બાળમિત્રો, તો આપણે જે છે અત્યારે આજે આ કાવ્ય જે છે એ કાવ્યની અંદર એવું જ છે કે જ્યારે રાવણ સામે યુદ્ધ જે છે, યુદ્ધનું આહ્વાન એ કરે છે ત્યારે વચ્ચે ખૂબ મોટો વિશાળ દરિયો હોય છે અને દરિયાને પાર કેવી રીતે કરવો, તો એના માટે થઈને જે વાનરો છે અને રીંછ છે એ એક સેતુ બનાવે છે અને એ સેતુ ઉપર દરેક પથ્થર ઉપર હવે તમને બધાને ખબર છે કે જેવો પથ્થર જે છે એ પાણીમાં પડે એટલે પાણીની અંદર જેવો પડવાથી એ તરત શું થવાનો, ડૂબી જવાનો, સ્વાભાવિક છે। અત્યારે કોઈ પણ આપણે પથ્થર પાણીમાં નાખીએ તો સીધો તરત જ ડૂબી જવાનો, બરાબર ને। તો અહીંયા જે કહેવાય કે એ સમયે જે છે એ પણ જે કહેવાય કે વાનરોએ જે કહેવાય કે એક યુક્તિ કરી કે દરેક પથ્થર ઉપર એમણે રામનું નામ લખે છે અને દરેક પથ્થર ઉપર રામનું નામ લખી અને શ્રીરામ લખી અને દરેક પથ્થર એ દરિયાની અંદર નાખે છે, ફેંકે છે, તો તરત જ એ પથ્થર જે છે, કારણ કે તમને બધાને ખબર છે કે રામ શું છે, વિષ્ણુનો અવતાર છે, ઈશ્વર છે, ભગવાન છે, બરાબર, તો શ્રીરામનું નામ લખેલું જે પથ્થર છે એ દરિયામાં શું થવા લાગે છે, તરવા લાગે છે અને એમ કરીને એ જે કહેવાય કે શ્રીરામના નામના જે પથ્થરો છે એ પથ્થરો દરિયામાં તરવા લાગે અને સરસ મજાનો એક સેતુ બંધાઈ જાય છે। તો એ જ સમયે જે છે બાળમિત્રો, એ જ સમયે એક ખિસકોલી
આપણે જે આ કાવ્ય જે જોવાનું છે ને એ ખિસકોલીને લગતું છે કે એ જ સમયે આ સેતુ બનાવતા જે છે, સેતુ એટલે પુલ, બ્રિજ કહેવાય આપણે જે કહેવાય, તો સેતુ બનાવતા જે છે આ બધા વાનરોને જોવે છે કે રામ માટે આટલું કરે છે તો હું શું કામ કાંઈ ન કરું, તો એ પોતે એક ખિસકોલી જે છે, એક ખિસકોલી પણ જે કહેવાય કે રામના આ કાર્યની અંદર સહભાગી થવા માટે થઈ, અને એ શું કરે છે, ઘડીક જમીન પર જાય, જમીન પાસે જે રેતી છે એ રેતીમાં આડોટે, ત્યાર પછી તરત જ એ સેતુ ઉપર આવે અને તરત જ એના જે કહેવાય કે એના શરીર પર ચોટેલી જે ધૂળ છે, રેતી છે, એને ખંખેરે. અને એમ કરી કરી અને જે કહેવાય કે એ સેતુ બાંધવાની જે છે એ નાની એવી ખિસકોલી પણ જે છે એ રેતી ખંખેરતી હોવાથી રામ જે છે, રામ એને નાનો એવો સૈનિક જે છે એ સૈનિક ગણાવે છે. તો બાળમિત્રો, આપણે એ ખિસકોલીનું જે આ કાવ્ય છે કે જ્યારે સેતુ બંધાતો હતો, બરાબર સાગરની અંદર જ્યારે પુલ બંધાતો હતો, લંકાની અંદર પ્રલય મચાવવા માટે થઈ, બરાબર કોઈ વાનરો છે એ પર્વત ઉપાડી લાવતા, બરાબર, અને કોઈ જે કહેવાય કે સેતુ બાંધવા માટે થઈને, પુલ બાંધવા માટે થઈને દિવસ રાત જે છે એ મહેનત કરતા વાનરો, તો એની સાથે સાથે જે છે એ ખિસકોલી પણ જે છે એ દિવસ રાત જે છે એ નાની અમથી છે પણ એ દિવસ રાત જે છે એ સેતુ બાંધવામાં એ મદદ કરે છે, બરાબર. પછી સાથે સાથે એમ કહે છે કે એ આ કાવ્યની અંદર જે છે કે એ ખિસકોલીને જોતા જે છે એ વાનરો છે, રીંછ છે, એ હસવા લાગે છે કે એક આ નાની એવી ખિસકોલી છે કેવું કરે છે, કે એ પોતે જે કહેવાય કે રેતીમાં જાય છે, રેતીમાં આડોટે છે, અને પછી તરત જ જે છે એ પુલ પર આવી અને એ પોતાની એને ઉપર રહેલી રજ જે છે એ રજ એટલે કે ધૂળ એને ખંખેરે છે. તો એને જોઈ અને બધા વાનરો છે, રીંછ છે, એને જોઈને હસવા લાગે છે, બરાબર. અને તોય જે કહેવાય કે રામ જે છે, રામને જે છે એ રામ એને એક નાનો એવો સૈનિક જે છે પોતાનો ગણાવે છે, અને આંખે હરખનું આંસુ જે છે એક લુવે છે, એ ખિસકોલી છે, માથે સૌથી નાનેરો જે છે એ આ સૈનિક જો હોય તો એક ખિસકોલી હતી, બરાબર. અને હવે એમ કહેવાય છે કે સીતાજીને હું કોઈ પણ જાતની આપત્તિ વગર, મુશ્કેલી વગર જે છે કે હું ખિસકોલી છે એ ખિસકોલીની સહાય છે એ પણ મારા માટે ઘણી મહત્ત્વની છે, અને હું સીતાને પામીશ, સીતા મને મળી જ જશે, મેળવી લઈશ હું સીતાને પણ. અને પછી જે છે અંતમાં જ્યારે રામ જે છે એ રામ એ ખિસકોલીના શરીર ઉપર હાથ ફેરવે છે એટલે તરત જ એ શરીર પર શું પડી જાય છે, પટ્ટા પડી જાય છે. આપણે પણ અત્યારે ખિસકોલીના શરીર ઉપર તમે જુઓ તો તરત જ તમને ત્યાં ઉપર ત્રણ પટ્ટા સરસ મજાના જે છે ખિસકોલી ઉપરના પટ્ટાઓ તમને જોવા મળે છે. હે, તો કહેવાય છે કે રામે એના ઉપર હાથ ફેરવ્યો અને તરત જ એ પટ્ટા પડી ગયા, અને તે દિવસથી ખિસકોલીના પીઠ પર એ પટ્ટા રહ્યા છે અને અત્યારે પણ આપણે જોઈએ છીએ. તો બાળમિત્રો, આપણે એવું જ આ સરસ મજાનું કાવ્ય જે છે એ ભણવાનો છે. આ એક રામાયણનો ભાગ છે બાળમિત્રો, બરાબર. અને રામાયણની તો મેં તમને થોડીક તો સ્ટોરી કીધી, બરાબર. હવે આપણે કાવ્યને સમજીશું. ચાલો બાળમિત્રો, હવે આપણે પહેલાં તો કાવ્યનું પઠન કરીએ, એટલે જેથી કરીને તમને ખ્યાલ આવે કે કાવ્યની અંદર કયા કયા શબ્દો ઉપયોગમાં લેવાયા છે. રામ બાંધે સાગરને સેતુ ખિસકોલી, જાણે લંકાનો કો પ્રલય કેતુ ખિસકોલી. કપી પર્વત ઉપાડી લાવે કાંધે ખિસકોલી, કપી સેતુ દિવસ રાત બાંધે ખિસકોલી. એક નાની સી આમ તેમ કૂદે ખિસકોલી,
कांठो सिंधुनो आँखों दी खुंदे खुंदे किश खिसकोली, जरा वेड़ूमा जइए आड़ोटी खिसकोली, जय खंखेरी सेतुए रजोटी खिसकोली। सौ वानर अने रीछ हसे जोई खिसकोली, घणो दरियो पुरवानी वालो मोई खिसकोली। जोई गम्मत त्या राम आवी जुवे खिसकोली, आँखे हरखणो आशु एक लुए खिसकोली। मारो सौथी नानेरो सैनी तू खिसकोली, हवे पामी सीता ने खचित हूँ खिसकोली। एम कहीने पसवारी हाथ मीठे खिसकोली, पामी पट्टा तेदाड़ा थी पीठे खिसकोली। उमाशंकर जोशीनू आ काव्य छे बाळमित्रो। आजे काव्यना कवि छे ए छे उमाशंकर जोशी। जो बाळमित्रो फर्स्ट लाइन नी अंदर शू कहे छे के राम बांधे सागर ने सेतु खिसकोली। सेतु एटले शू थाय? ब्रिज थाय। BRIDGE ब्रिज। ब्रिज एटले सेतु अथवा तो पुल। तो बाळमित्रो अहींया जे छे ए राम बांधे सागर ने सेतु खिसकोली। सागर नी अंदर रामे शू करी रह्या छे? सेतु बनावाना। बराबर, सेतु बांधी रह्या छे। तो ए तरत जे छे खिसकोली जे छे ए खिसकोली एमनो साथ पण आपे छे। बराबर, वानरोनी साथे जे छे ए खिसकोली ए सेतु बांधवा माटे सेतु बांधवा माटे साथ पण आपे छे। तो राम छे ए सेतु बांधे छे। बराबर, ए खिसकोली राम सेतु बांधे छे, पुल बांधे छे सागरमां। तो जाणे लंकानो को प्रलय केतु खिसकोली, अने जाणे लंका ऊपर जे छे ए प्रलय वरसवानो होय, बराबर, आफत बराबर वरसवानी होय, बराबर, ए वस्तु अहींया खिसकोलीने कहे छे। हवे જ્યારે સેતુ બાંધવાનું કામ ચાલુ હોય છે ત્યારે કોણ શું કરે છે? બરાબર, તો અહીંયા એમ કીધું છે કપી, કપી એટલે વાનર, વાંદરા, બરાબર, વાનર, તો એ શું કરે છે કે ખાંધ ઉપર, કાંધે, કાંધે મીન્સ ખભા પર, બરાબર, ખભા ઉપર શું કરે છે? પર્વતોને ઉપાડીને લાવે છે, શિલાઓ ઉપાડીને લાવે છે, પથ્થરો ઉપાડીને લાવે છે, બરાબર। પછી એમ કે છે કપી સેતુ દિવસ રાત બાંધે ખિસકોલી, અને એ વાનરો જે છે એ દિવસ રાત એક કરી અને એ પુલનું શું કરે છે? નિર્માણ કરે છે, એ બાંધવાનું કામ કરે છે। હવે એમાંય તે એક નાની સી આમ તેમ કૂદે ખિસકોલી, અને એ ખિસકોલી જે છે એ ખિસકોલી છે કે જે નાની એવી છે અને એ આમ તેમ કૂદ્યા કરે છે। બરાબર, અને કહે છે કે કાંઠો, કાંઠો એટલે કિનારો, અને સિંધુ એટલે દરિયો, દરિયાનો જે કિનારો છે એ આખો દી ખૂંદે ખિસકોલી, આખો દિવસ એ ખૂંદ્યા કરે છે ખિસકોલી, દરિયાનો કિનારો। જરા વેડુમાં જાય, વેડું એટલે સેન્ડ, રેતી, બરાબર, કે એ વેડુમાં જાય છે, રેતીમાં જાય છે, અને આડોટે એટલે એ પોતે ત્યાં આડોટે છે। આડોટવું એટલે સીધું જે કહેવાય કે આપણે જે જમીન પર સૂઈ અને અડખે પડખે થઈએ, બરાબર, માટીમાં રેતીમાં સૂઈને અડખે આમ આમ ફરીએ તેમ ગલોટિયા મારીએ તો એ આડોટવું કહેવાય ને, સી જાખું, બરાબર। તો એ જે કહેવાય કે ખિસકોલી પોતે છે એ રેતીમાં આડોટતી હોય છે, અને પછી શું કરે છે એ આડોટીને આવે છે, વેડું એટલે રેતી થાય, અને પછી તરત જ એ ક્યાં આવે છે? સેતુ પર આવે છે, અને જે રજોટી એટલે કે એને જે શરીર પર જે રજ ચોઈટી હોય, રજ એટલે ધૂળ કહેવાય, બરાબર, કે જે રેતી ચોઈટી હોય તો એ રેતીને શું કરે છે? ખંખેરી દે છે, સેતુ પર આવી અને સેતુ બાંધવા માટે થઈ, અને એ જે રેતીમાં આડોટીને આવે છે અને પછી એના શરીર પર જે રજોટી ચોઈટી હોય છે, જે ધૂળ ચોઈટી હોય છે, જે રેતી ચોઈટી હોય છે, એ તરત જ સેતુએ આવીને શું કરે છે? ખંખેરી નાખે છે। તો પછી એમ કહે છે કે હવે આ વસ્તુ જે કહેવાય કે ખિસકોલી કરે છે કે રેતીમાં જઈ આડોટે છે અને પછી સેતુ પર આવી અને પોતે શું કરે છે? એને ખંખેરે છે। તો આ વસ્તુ જ્યારે એ કરે છે ત્યારે ત્યાં ઊભેલા વાનરો, વાનર સેના અને રીંછ છે એ હસે છે। સૌ વાનર અને રીંછ
હસે જોઈ ખિસકોલી અને ખિસકોલીને જોઈને બધા જે વાનર છે એ અને રીંછ જે છે એ હસે છે કે જો એક તો નાની એવી છે અને કેવું કામ કરે છે એટલે એના ઉપર હસે છે. ઘણો દરિયો પૂરવાની વાલોમય, આ ખિસકોલીને તો ઘણો દરિયો પૂરવાની વાલોમય છે, એટલે કે પોતે એવું ઈચ્છે છે કે હું પોતે દરિયો ઘડીક વારમાં પૂરી નાખીશ. અને એ જે કહેવાય કે એને એટલી હોંસ છે દરિયો પૂરવાની, અને એવું જોઈ અને એ જે છે વાનર અને રીંછ હસ્યા કરે છે. જોઈ ગમત ત્યાં રામ આવી જુએ ખિસકોલી, અને તરત જ એ ગમત જોવે છે એટલે તરત જ રામ ત્યાં આવી જાય છે. રામ એ ખિસકોલીને જુએ છે અને આંખે એક હરખનું આંસુ આવે છે, અને એક લુએ ખિસકોલી અને આંખે જે હરખનું જે આંસુ છે કે માત્ર ને માત્ર વાનર રીંછ નહીં, માત્ર એક નાની એવી ખિસકોલી પણ જે કહેવાય કે સેતુ બાંધવા માટે થઈ અને પ્રયત્ન કરે છે, એ સેતુ બાંધવાનું એ બાંધવાના કામમાં એ જોડાયેલી છે, તો એક હરખનું આંસુ જે છે એ રામને પણ આવી જાય છે. અને તરત જ એ જે કહેવાય ને કે એમ કહે છે કે મારો સૌથી નાનેરો સૈનિક તું ખિસકોલી, અને ખિસકોલીને શું કહે છે કે તું બધા કરતાં સૌથી નાનામાં નાનો જો સૈનિક હોય તો એ કોણ છે, ખિસકોલી છે. મારો રામ એને કેવો સૈનિક ગણે છે, નાનેરો સૈનિક ગણે છે. હવે પામી સીતાને ખચિત હું ખિસકોલી, અને હવે હું જે કહેવાય કે ચોક્કસ જો મારો આ નાનેરો એવો જે સૈનિક જો મને સાથ આપતો હોય, મને વાનર જો સાથ આપતા હોય અને સાથે રીંછ પણ મને સાથ આપે, રામ લક્ષ્મણ પણ એમની સાથે છે, વિભીષણ પણ એમની સાથે છે, બરાબર, પણ સૌથી વધારે જે મહત્ત્વ જે છે એ ખિસકોલીનું છે. કે ખિસકોલી કહે છે કે ખિસકોલીને કહે છે કે તું એક નાનેરો સૈનિક છું તું મારો, અને તો હવે તો હું સીતાને પામીને જ રહીશ, બરાબર, કોઈ પણ જાતના અટકળ વગર મને તો સીતા મળી જ જશે. અને એવું કહી અને તરત જ જે છે એ રામ શું કરે છે, એના પીઠ પર હાથ પસવારે છે, એટલે કે હાથને ફેરવે છે. અને એમ કહીને પસવારી હાથ મીઠે ખિસકોલી, પોતાના હાથથી પ્રેમથી એના જે કહેવાય કે પીઠ પર હાથ ફેરવે છે રામ. અને તે દિવસથી પામી પટ્ટા તે દાડાથી પીઠે ખિસકોલી, અને તે દિવસથી જે છે એ ખિસકોલી પોતે છે એ શું પામે છે, પટ્ટા પામે છે. દાડા જે છે, દાડા શબ્દ જે છે તડપદા છે, એ દાડા એટલે કે દિવસ, શો, બરાબર, દિવસ, બરાબર, તે દિવસથી જે છે એ ખિસકોલી પટ્ટા પામે છે. બાળમિત્રો, આ સેતુ બાંધવાથી જ જે કહેવાય કે રામ પોતે લંકા પહોંચી શક્યા, અને રામે રાવણનો જે છે એ રાવણનો શું કહેવાય, નાશ કર્યો, બરાબર, રાવણને માર્યો. અને એની સિવાય એના ભાઈ, એના જે છે છોકરા, બરાબર, જે રાક્ષસો જે હતા એ રાક્ષસોનો એમણે શું કર્યો, વધ કર્યો, અને સીતાને પોતે પાછા લઈ આવ્યા. અને એમ પણ છે કે જ્યારે રામ અને રાવણનું યુદ્ધ થયું, રાવણ મરાયો, અને પછી જે રાવણની જે લંકા હતી એ લંકાનો જે રાજ છે એના ભાઈ જે ધર્મમાં ધર્મના પક્ષે હતો એ વિભીષણ જે છે એ વિભીષણને રામે ત્યાં ગાદી પર બેસાડે છે. અને રામે જે કહેવાય કે લંકામાં વિભીષણનો રાજ્યાભિષેક કરી, અને પછી જે છે 14 વર્ષનો વનવાસ પૂરો કરી રામ સીતા અને લક્ષ્મણ જે છે એ અયોધ્યા પાછા ફરે છે, બરાબર. તો બાળમિત્રો, જો આ સેતુ બંધાણો ન હોત તો જે કહેવાય કે એ કાર્ય થાત નહીં, જે કહેવાય કે રાક્ષસો જે છે રાક્ષસોના વધ ન થયા હોત, બરાબર, રાવણનો મરાયો હોત. બાળમિત્રો, રાવણને મારવા માટે થઈ અને સીતાને પાછી લાવવા માટે થઈને સેતુ બંધાણો, અને સાથે સાથે બીજા નંબર પર કે એ સેતુ બંધાવવા માટે માત્ર ને માત્ર વાનર અને રીંછ જ નહીં પણ નાની એવી ખિસકોલીએ પણ જે છે એ કેવી સરસ મજાની જે કહેવાય કે રામની મદદ કરી. અને રામે તે દિવસે એના ઉપર હાથ ફેરવી, અને અત્યારે પણ આપણે જોઈએ છીએ કે ખિસકોલીના
પીઠ પર કેવા સરસ મજાના પટ્ટા હોય છે, અને એ દિવસથી જે છે ખિસકોલીના શરીર પર પટ્ટા થઈ ગયા. અને જે એક નાનો એવો સૈનિક જે છે એ રામના સેતુ બાંધવામાં ઉપયોગી થયો. બાળમિત્રો, હવે આપણે આના પછી શબ્દાર્થ જોઈએ. આપણે ટેક્સ્ટબુકની અંદર શબ્દાર્થની અંદર પહેલો શબ્દ છે સેતુ, તો બ્રિજ, કપી. બ્રિજ છે તો BRIDGE, બ્રિજ એટલે સેતુ. સેતુનો બીજો અર્થ પુલ પણ થાય. કપી એટલે વાનર અને મંકી, MONKEY. તમને શબ્દાર્થની અંદર ઇંગ્લિશ વર્ડ્સ આપ્યા જ છે, બરાબર. કાંધે એટલે કે ઓન ધ શોલ્ડર, કાંધે મીન્સ ખભો, આપણો જે ખભો છે એ. ઓન ધ શોલ્ડર, ONTHESHOULDER, ઓન ધ શોલ્ડર એટલે કે કાંધે. પ્રલય એટલે કે ડિવેસ્ટેશન્સ, DEVASTATION. પછી સિંધુ છે, સિંધુ એટલે કે દરિયો, SEA, દરિયો. સમુદ્ર જે કહેવાય છે એને સિંધુ પણ કહેવાય. સમુદ્રને દરિયો કહેવાય, સિંધુ કહેવાય, સાગર કહેવાય, બરાબર. પછી વેડું, વેડું એટલે રેતી, સેન્ડ, SAND, રેતી અથવા તો વેડું, બરાબર. પછી વાલામોઈ, વાલામોઈ, વાલામોઈ મીન્સ વિશ, WISH, વિશ. સૈનિક એટલે સોલ્જર, SOLDIER. અને પટ્ટા તો સ્ટ્રીપ્સ, STRIPES, એટલે કે પટ્ટા. હવે બાળમિત્રો, આપણે આજે જે કહેવાય કે કાવ્ય ભણ્યા, બરાબર. તો હવે આપણે કાવ્યનું જે છે એ સ્વાધ્યાયને સમજીએ, જોઈએ, બરાબર. તો સૌ પહેલો આપણો જે છે સ્વાધ્યાયનો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન છે, રામ દરિયા પર શું બાંધે છે? તો તમને બધાને ખબર છે કે રામ દરિયા પર શું બાંધે છે? સેતુ બાંધે છે. રામ દરિયા પર સેતુ બાંધે છે. પછી વાનરો ખભે શું ઉપાડી લાવે છે? તો વાનરો ખભે પર્વત ઉપાડી લાવે છે, બરાબર. એ પર્વત ઉપાડી લાવે છે, સાથે સાથે હું તો આપણે એમ જ કહીએ કે એ પથ્થરો ઉપાડીને લાવે છે, બરાબર. પર્વતો, નાના નાના પર્વતો હોય તો એ પણ ઉપાડીને લાવે છે. નાની ખિસકોલી શું કરે છે? તો તમે તરત જ કહેશો બાળમિત્રો કે નાની ખિસકોલી રેતીમાં જઈ અને આળોટે છે, અને પછી સેતુએ જઈને એ રેતીને શું કરે છે? ખંખેરે છે, બરાબર. પછી રામ પોતાનો સૌથી નાનો સૈનિક કોને કહે છે? તો તમે તરત જ કહેશો કે રામ જે છે એ પોતાનો સૌથી નાનો જે સૈનિક છે એ કોને ગણે છે? ખિસકોલીને. કોને? ખિસકોલીને, બરાબર. પછી રામે ખિસકોલીની પીઠ પર હાથ ફેરવ્યો તેથી શું થઈ ગયું? તો રામે ખિસકોલીની પીઠ પર જેવો હાથ ફેરવ્યો તરત જ તેની પીઠ પર પટ્ટા થઈ ગયા, બરાબર. પટ્ટા થઈ ગયા. હવે આપણે અંગ્રેજી શબ્દો આપ્યા છે અને એના આપણે ગુજરાતી અર્થ જોવાના છે. તો પહેલું છે EYE, આઈ એટલે આંખ. પછી છે SEA, સી એટલે દરિયો, સમુદ્ર પણ કહેવાય. બ્રિજ, BRIDGE, બ્રિજ એટલે પુલ અથવા તો સેતુ. પછી છે સોલ્જર, SOLDIER, સોલ્જર એટલે સૈનિક, બરાબર. હવે આપણે આગળ જોઈએ. અહીંયા જે છે એ આપ્યું છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તમારે કાવ્યને જોવાની અને કાવ્યની અંદર જે છે અહીંથી જે છે એ એક લાઇન પૂરી કરવાની છે. રામ બાંધે સાગરને સેતુ ખિસકોલી, કપી પર્વત ઉપાડી લાવે કાંધે. અહીંયા ઉપાડી આપ્યું છે એટલે આપણે આ ઉપાડી નહીં લખીએ. લાવે કાંધે ખિસકોલી, સૌ વાનર અને રીંછ હસે જોઈ ખિસકોલી. ખિસકોલીને જોઈને વાનર અને રીંછ હસી રહ્યા છે. આંખે હરખનો આંસુ, એકલુએ ખિસકોલી. હવે બાળમિત્રો, આના પછીનો જે ક્વેશ્ચન છે એ શું છે? શબ્દોના વચન બદલો છે. તો એક વચનનું બહુવચન કરવાનું, અને બહુવચન જો હોય તો એનું એક વચન કરવાનું. સૈનિક હોય તો સૈનિકો કરો, બરાબર. દરિયો છે તો દરિયા. પછી દિવસ એક વચનમાં છે તો દિવસો.
पट्टा छे ए बहुवचन में छे तो एनो एकवचन थई जशे पट्टो। बराबर, वन नू मेनी करवानू अने मेनी होय तो एनो वन करवानू, घणा होय तो एनो एक करवानू, एक होय तो एनो घणा करवानू। बराबर, હવે એના પછી જે છે એ કોઈ પણ આપણે જો આ જે છે શબ્દોના અર્થપૂર્ણ વાક્ય બનાવો, કદાચ ઇન કેસ કોઈ બી શબ્દ તમને આપ્યો હોય, દિવસ રાત આપ્યો હોય, આંસુ આપ્યો હોય, પર્વત આપ્યો હોય કે ગમ્મત આપ્યો હોય, બરાબર, આ ચારમાંથી કોઈ બી વર્ડ્સ આપ્યો હોય, એવું નથી કે મેં લખ્યું હોય એ જ તમે એક્ઝામની અંદર લખો અને તો જ તમને માર્ક્સ મળે, ના, તમે ટૂંકમાં આ વર્ડ્સ જે છે એ તમે કોઈ બી સેન્ટેન્સ બનાવો જે અર્થપૂર્ણ હોય, વાક્ય અર્થપૂર્ણ હોય અને આ શબ્દ જે છે એ વાક્યની અંદર આવતો હોવો જોઈએ, એવી રીતે બનાવવાનું। બરાબર, દિવસ રાત, બરાબર, તો અહીંયા મેં સેન્ટેન્સ બનાવ્યું છે કે ગરીબ મા બાપ દિવસ રાત ખૂબ જ મજૂરી કરે છે। આંસુ, તો આંસુ ઉપર આંસુ શબ્દ અંદર આવવો જોઈએ। મારા મિત્રની દુઃખદ ઘટના સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા। પછી શું કહે છે કે પર્વત, બરાબર, તો પર્વત ઉપરથી આપણે એક સેન્ટેન્સ બનાવીએ કે અમને ગિરનાર પર્વત પર ચડવાની મજા પડી। પછી છે ગમ્મત, બરાબર, અમને વાર્તા સાંભળવાની ગમ્મત પડી, મજા આવી। હવે બાળમિત્રો, તમારે એના પછી અહીંયા જે છે આ જે પેજ નંબર તમારું છે 21, એના ઉપર ખિસકોલી વિશે જે છે એ તમારે લખવાનું છે કે ખિસકોલી કાવ્યની વાર્તા છે ને એ તમારે વર્ગમાં કહેવાની છે, એટલે કે ટૂંકમાં ખિસકોલી વિશે નહીં પણ તમે આ કાવ્યની અંદર શું ભણ્યા છો, કેવી વાર્તા રજૂઆત કરવામાં આવી છે એની વાત અહીંયા તમારે લખવાની છે। બરાબર, તો જો હું વાંચું છું તમે ધ્યાનથી ખાલી સાંભળો, બરાબર, અત્યારે ખાલી માત્ર ને માત્ર તમારે સાંભળવાની છે। બરાબર બાળમિત્રો, તો જો સાંભળો, રાવણ સીતાજીનું હરણ કરી ગયો, હનુમાનજીએ રામને સમાચાર આપ્યા કે સીતાજી લંકામાં છે, રાવણ સાથે યુદ્ધ કરવા માટે સાગર પર સેતુ બાંધવાની જરૂર પડી, સૌ વાનર અને રીંછ મોટા મોટા પથ્થર ઉપાડી લાવ્યા, સાગર પર સેતુ બાંધવા લાગ્યા, ખિસકોલીએ આ જોયું તે પણ રામકાજ માટે સેતુ બાંધવામાં મદદ કરવા માટે તૈયાર થઈ ગઈ, તે રેતીમાં આડોટતી અને તેને સેતુ પર ખંખેરી આવતી, ખિસકોલીને કામ કરતી જોઈને વાનર અને રીંછ હસવા લાગ્યા, ખિસકોલીનો પોતાના માટેનો પ્રેમ એ જોઈને રામની આંખમાં પણ આંસુ આવ્યા, અને મારો સૌથી નાનો સૈનિક ખિસકોલી કામ કરે છે એટલે હું જરૂર સીતાને પાછી મેળવી શકીશ અથવા તો મેળવીશ, એમ રામે કહ્યું। એમ કહીને રામે ખિસકોલીની પીઠ પર હાથ ફેરવ્યો, તે દિવસથી તેની પીઠ પર શું બની ગયા, પટ્ટા બની ગયા, અથવા તો તે દિવસથી ખિસકોલી એના પીઠ પર પટ્ટાને પામી। બાળમિત્રો, એના પછીનો જે ક્વેશ્ચન છે એ તમારે ખિસકોલીનું ચિત્ર દોરો અને એમાં રંગ પૂરવાનો છે, તો તમારે એના પછી અહીંયા જે ચોરસ આપ્યું છે એની અંદર ખિસકોલીનું ચિત્ર દોરવાનું અને રંગ પૂરવાનું, અને જો ખિસકોલીનું ચિત્ર દોરતા ન આવડે તો તમારે શું કરવાનું, ખિસકોલીનું ચિત્ર લગાડી નાખવાનું। બરાબર, અને તમને આના પછી હવે હું તમને સ્વાધ્યાયની શબ્દાર્થની અને સ્વાધ્યાયની એક PDF મોકલું છું, એ તમારે એક વખત આપણે ટેક્સ્ટ બુકમાં લખવાનું અને એક વખત નોટબુકમાં લખવાનું છે। ઓકે બાળમિત્રો, સારું, ત્યારે આવજો બાળમિત્રો, બરાબર, ટેક કેર, સ્ટે હોમ, સ્ટે સેફ, આવજો બાળમિત્રો।